भरूच शहેરના હાડસમા વિસ્તારમાં સ્ટેશન રોડ પર આવેલી ભૃગુ મંજિલ શોપિંગ સેન્ટરમાં આવેલી ગણેશ ખમણ ડાયના સિંગપુર ન્યુ લુકની નામની ચાર દુકાનોને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી. ભરૂચ શહેરના હાડસમા વિસ્તાર સ્ટેશન રોડ પર આવેલી ભૃગુ મંજિલ શોપિંગ સેન્ટરમાં ગણેશ ખમણ ડાયના સિંગાર ન્યુ લુક નામની ચાર દુકાનોને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી. સવારે રાબિતા મુજબ દુકાનદારો પોતાના ધંધાર્થે પહોંચ્યા ત્યારે દુકાનોના આગળના શટર ઊંચા થયેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ ગણેશ ખમણ નામની દુકાનમાં પ્રવેશતા પહેલા દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરા તોડી શટર ઊંચું કરી પ્રવેશી દુકાનના કાઉન્ટરમાં મૂકેલા પરચુરણ અને ફ્રીજમાં મૂકેલું ઠંડુ પીણું તસ્કરોએ આરોગીને ઠંડક મેળવી દુકાન માલિક અશોક જાદવને 5,000 થી 7,000 રૂપિયાનું નુકસાન કરી ફરાર થઈ જવા પામ્યા હતા. રાત્રિ દરમિયાન દુકાનમાં પ્રવેશી તસ્કરોની ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી, જેની જાણ દુકાનદાર અશોકભાઈ જાદવ અને બીજા દુકાનદારોએ શહેરના એ ડિવિઝન પોલીસ મથકને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરી અંગેની ફરિયાદ નોંધી ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. હું અશોકભાઈ ઠાકોરલાલ જાદવ ગણેશ ખમણનો માલિક છું અને એસટી ડેપો જે રિનોવેશન થાય છે સિટીના અંદર એની સામે અમારું ભૃગુ મંજિલ નામનું શોપિંગ સેન્ટર આવેલું છે. છેલ્લા 29 વર્ષથી આ દુકાનનું ગણેશ ખમણના નામથી ચલાવીએ છીએ. આ બીજી વખત અમારે ત્યાં ચોરી થઈ છે. પહેલી વખત પણ અમારે ત્યાં ચોરી થયેલી અને 10-15 હજાર રૂપિયા લઈ ગયા હતા. આજે બી ચોરી થઈ છે અને પરચુરણ અને ફાટલી નોટો લઈ ગયા છે. લગભગ અમારા સીસીટીવી ફૂટેજના અંદર આવે છે 20-એક મિનિટ સુધી દુકાનની અંદર વ્યક્તિ રહી છે અને એનો ફેસ પણ દેખાય છે અત્યારે અમે જોયું તો. અને આ એક સતલને ખાલી ઊંચું કરીને આ બનાવ બનેલો છે. આગળ બી ચોરી થયેલી, પોલીસવાળાએ કહ્યું હતું કે અમે એને ઓળખીએ છીએ, અમે એને ઓળખી કાઢીશું અને 2-4 દિવસમાં એને પકડી લઈશું. આજે પણ અમે સવારે 6:30 વાગ્યાનો હું અહીંયા આવ્યો છું અને મને ખબર પડી કે ભાઈ અમારો સીસીટીવી જ કાઢી નાખેલું છે મેઇન ગેટનું. અને અંદર ગયો હું તો અંદર બી સીસીટીવી મારું હતું તે બી કાઢી નાખેલું છે. પછી આગળનું ફૂટેજ અમે જોતા અમને ખબર પડે છે કે એ 20-એક મિનિટ દુકાનમાં રોકાયો છે, ઠંડા પીણા પીધા છે, સંડાસ પણ કર્યું છે અને પરચુરણ જૂની નોટો લઈ ગયા છે. સત્વરે પોલીસ વ્યવસ્થિત તપાસ કરે અને આ વ્યક્તિને ચહેરો દેખાય છે. અમે સીસીટીવી ફૂટેજના અંદર બધું લઈ લીધું છે અને એને પકડવાને કોશિશ કરે એવો અમારી વિનંતી છે. અને માર્કેટના અંદર લગભગ 6-7 દુકાનોના સતલ ઊંચા ગયા છે, પણ પ્રાથમિક દુકાનદારોને બોલાવતા ખબર પડી છે કે કોઈ પણ જાતનું અમને નુકસાન નથી, ફક્ત નુકસાનના અંદર અમારા સીસીટીવી ફૂટેજ કાઢી નાખ્યા છે અને રોકડના અંદર ફાટલી નહોતો અને પરચુરણ લઈ ગયા છે જે 5-1 હજાર રૂપિયા જેવું છે, વધારે નથી.